नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। नवसारी ना सपूत अने गुजरात ना माजी कैबिनेट मंत्री मंगूभाई पटेल ने मध्य प्रदेश ना जारे महामहिम बनावा में आवे छे, राज्यपाल बनावा में छे, राज्यपाल बनाया बाद तेओ प्रथम वार नवसारी में आवे त्यारे नवसारी स्वाभाविक छे एमनु स्वागत करे। स्वागत अने सन्माननो कार्यक्रम आजे बीआर फार्म खाते योजवामां आव्यो हतो, त्यारे अनेक महानुभावनी उपस्थिति में तेमनु स्वागत अने सन्मान करवामां आव्यु छे। आप जे दृश्य जोई रह्या छो ए दृश्यो छे मंगूभाई पटेलना स्वागत अने सन्मान समारोहमां। जो के उत्साहनो अतिरेक दिखाई रह्यो छे आपणने, क्यांक केटलाक लोको प्रोटोकॉलनुं भान नथी हतुं अने पोते जे रीते आ टोळा छे ते टोळा साथे तेमनुं सन्मान करे छे, परंतु आ छे उत्साह अने मंगूभाई प्रत्येनो प्रेम बतावानुं आ एक कारण छे। अने ए कारणमां आजे जे समारंभ योजवामां आव्यो हतो ए समारंभमां राज्यना मंत्री वन अने पर्यावरण मंत्री एवा रमणभाई પાટકર ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે અહીંયા ગુજરાત પ્રદેશના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા, સાવિદગાજ વિધાનસભાના મુખ્ય ઉપનંદક એવા આરસી પટેલ ઉપસ્થિત રહ્યા હતા, દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર આયોજન ચેમ્બર ઓફ કોમર્સના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું। ચેમ્બર ઓફ કોમર્સના ભરતભાઈ સુખડિયા પણ આજે ઉપસ્થિત રહ્યા હતા। તો આ રીતે મંગુભાઈને જ્યારે પોતાના ઘરમાં આવ્યા, ઘરે આવ્યા ત્યારે ઘરમાં એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। હા, સ્વાગતમાં કેટલાક પ્રોટોકોલ ચૂકાયા છે, એ ચૂકાયા છે એ ચોક્કસ છે, પરંતુ ઉત્સાહનો અતિરેક પણ ક્યાંક દેખાયો, પણ આ બધો હતો મંગુભાઈ પ્રત્યેનો પ્રેમ અને મંગુભાઈ પ્રત્યેનો અહોભાવ। કારણ કે મંગુભાઈએ લોકોના દિલમાં રાજ કર્યું છે અને દિલમાં રાજ કર્યા પછી સ્વાભાવિક છે જ્યારે દિલનો રાજા આપણી પાસે હોય તો એ રાજાને માણવા માટે, રાજાના સન્માન માટે દરેકના રૂવાટા ઊભા થાય, અને એ રૂવાટા ઊભા થયા હતા ત્યારે મંગુભાઈના સન્માન બાદ વખતે આરસી પટેલે શું કહ્યું એ સાંભળીએ। આરસી પટેલ એટલે મંગુભાઈ સાથે પણ ખભે ખભે મળીને કામ કરનાર હતા, ક્યારેક મતભેદ થયા હતા, બંનેના રસ્તા અલગ હતા, બે પાટાઓ અલગ હતા, પરંતુ તેમ છતાં તેમણે શું કહ્યું સાંભળીએ આરસી પટેલે શું કહ્યું। મેં મંગુભાઈનો સ્વભાવ સમંતર પાટા તમારા ચાલુ હશે, હું પણ થઈ આપણે જો ભેટ લઈ લઈ કારણ કે એક વાર સર્કિટ હાઉસમાં હતા ને કોઈ કાર્યકર્તાનો ફોન આવ્યો, હું કાર્યકર્તાને એ બધી રીતે છે કંઈક કહેવાનું હતું, કીધું મુરુભાઈ મને કે આશી તું જે રીતના વાત કરી તું મારાથી જ નહીં, તમે આટલા ભરમાં કોઈ સાથે વાત નહીં કરી। સવાલ તો મેં પહેલેથી જોયો મંગુભાઈ, ખૂબ કોમળ, ન્યાય સુધી મેં ક્યારેય ગુસ્સે થતા નથી જોયું, તમના સચિવાલયમાં તો લગભગ ધારાસભ્ય તરીકે ઘણીવાર જવાનું થતું અને સામે ટોલ બેસતું અને રજૂઆત કરીને મારા રૂવાટા ઉપર થાય શાંતિથી સાંભળે ભાઈ ચિંતા નહીં કરું થશે, દેશની શાંતિ તો આપણાથી નહીં થાય। મંગુભાઈ જે રીતના પ્રગતિ કરી મારા ઘણા મિત્રોને મેં કીધું, તમે સાયકલની વાત કરો છો, ગુજરાતથી લઈને ગવર્નર સુધી પહોંચવું કે ખાવાના કઈ નથી, કોઈ કલ્પના નહીં કરી શકે। મારા પણ ઘણા પણ ધારાસભ્યો મને કે આશીર્વાદ તમારો બહુ વધી ગયો, કે પ્રમુખો તમારો ગવર્નરો તમારો અમે કોણ, મેં તમને નવસારી નું રાજ ચાલતું છું, આવનારા દિવસોમાં પણ આ રીતના રાજ્યપાલ બનેલા છે, તારી તો રહેવાના રહેવું જ પડે એવું છે, રાજ્યપાલ મને કઈ થાય જ નહીં આપણે, પણ મેં જોયું વર્ષો સુધી કેબિનેટમાં રહ્યા, વર્ષો સુધી કેબિનેટમાં રહ્યા, પછી મારા પાછી ધારાસભ્ય થઈ ગયા, પછી થોડા સમય માટે ઘરે બેઠા, પણ પાર્ટીના કાર્યક્રમમાં આવે, પાર્ટીના કાર્યક્રમમાં આવે તો કોઈને લાગે નહીં કે આ વર્ષો સુધી કેબિનેટ એમને સંભાળેલી છે, કેટલીક પાસે નીકળે બંગલા મળે
મારે ગાડી મળે બધું મળતું હોય, મારે જો ધંધક ને બધું મળતું હોય તો એમનો તો પ્રશ્ન નથી. આપણે જોયું છે બધું. અને એ ઉતરી જવા પછી સામાન્ય રીતે સામાન્ય માણસની અંદર જઈને બેસવું બહુ ઓછું પસંદ કરતો. બીજા મોંઘો ભાઈ આપણે નવસારી મળવાનું નથી. એક ખૂબ મોટું રતન કહ્યું આપણા માટે પ્રાઉડની વાત છે કે આપણા મંગુભાઈને એ પીએમએ નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને એ લોકોએ પસંદગી કરીને રાષ્ટ્રપતિને સ્વયંભૂ હશે તો જ આપણો નંબર લઈ ગયો. એટલે આપણે જેટલો આભાર નરેન્દ્રભાઈનો માનીએ તો ઓછો છે. જેવા રાજ્યપાલ તરીકેની જાહેરાત થઈ હું બીજા દિવસે મળવા માંગુ. મંગુભાઈને કહ્યું સાહેબ હવે એક ઘાના જંગલ જોવાનું બાકી રહ્યું છે, એટલે હું તમારી સરળતા લેવા તો મને કે આવજો તમે આવજો. એટલે આપણને ઘાના જંગલ તો બતાવવાનો જ છે. મંગુભાઈ અમે સન્માન કરવું આવ્યા કેમ છે એટલી જ અપેક્ષા રાખી કે અમારું ઘાના જંગલ જોયું. પણ મિત્ર આપણા સૌને માટે ખૂબ આનંદની વાત છે. મંગુભાઈ ખૂબ શાંતિથી આટલા વર્ષો એણે રાજકારણમાં કર્યા, આટલા વર્ષો કેબિનેટ મંત્રી રહ્યા અને આજ સુધીમાં એક પણ દાગ નથી, એ બહુ મોટી વાત છે. કારણ કે નાની નાની બાબતો પર ધારાસભ્ય હોય કે પછી મિનિસ્ટર હોય એની વાત ચાલુ છે અને આપણે સાંભળતા જઈએ. એટલે મંગુભાઈને તો જેટલા અભિનંદન આપવા ઘટે એટલા ઓછા છે. મંગુભાઈ આપ ખૂબ આગળ વધુ દુર્ગાવ્ય બનો એટલે આપને ખૂબ ખૂબ શુભેચ્છા, તેવી શુભેચ્છા આપવાનો. તો મંગુભાઈ સાથે નવસારી પીપલ્સ બેંકથી લઈ પાલિકામાં કામ કરનાર અને માજી ધારાસભ્ય એવા મફતભાઈ પુરોહિત પણ ખાસ ધાનેરાથી અહીંયા આવ્યા હતા. કારણ કે આવે જ મંગુભાઈ સાથે તેમને ખભે ખભા મિલાવીને કામ કર્યું છે. બંનેની વિચારધારા અલગ હતી પરંતુ કામ કરવાની વાત એક હતી. ત્યારે મફતભાઈ પણ શું કરવા બોલ્યા વગર રહી જાય, કારણ કે મફતભાઈના ઉત્સાહનો અતિરેક ઉત્સાહ હોય અને પોતાની સાથે કામ કરનાર વ્યક્તિ આજે જ્યારે એક મહામહિમ બનતા હોય તો મફતભાઈએ પણ શું કહ્યું એ સાંભળીએ. મફતભાઈએ ચોખ્ખું કહ્યું કે મંગુભાઈ સાથે કામ કરવું એક ઢોડાના ચના જાવા જેવું કામ હતું. મફતભાઈ પુરોહિત કે જે માજી ધારાસભ્ય છે અને મફતભાઈ પુરોહિત શું કહ્યું તે એનો ઉપયોગ કરીને હું કંગાળોને જ્ઞાનહીના કરુણા જાલિમોને ઝૂકી પાય પડુના અભાવ પડી એમણે મને કહ્યું તમે સંશોધક છો, વિશ્વાસ જ નિયમ છે એ ક્ષેત્રમાંથી અવિશ્વાસ જ નિયમ છે એ ક્ષેત્રમાં જાઓ છો, તમારી જાતને સંભાળજો. આ લક્ષણી ભૂમિ છે, અહીંયા આપણને બધાને ગૌરવ અપાવ્યું છે, એમને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ, ખૂબ પ્રગતિ કરે. તો મંગુભાઈએ જ્યારે ધારાસભ્ય પદ છોડ્યું ત્યારે એ વારસા પર પિયુષભાઈ દેસાઈ બેઠા હતા અને એ પિયુષભાઈ દેસાઈએ મંગુભાઈનો વારસો આગળ વધારવાનું કામ કર્યું હતું. મંગુભાઈને નવસારીથી ગણદેવીના ધારાસભ્ય બનાવવામાં આવ્યા ત્યારે બંને ધારાસભ્ય તરીકે સાથે કામ પણ કર્યું છે. એવા પિયુષભાઈ દેસાઈ હવે નવસારીના ધારાસભ્ય તરીકે મંગુભાઈને તેમના મત વિસ્તારના એક નેતા, મત વિસ્તારના એક વ્યક્તિ જ્યારે રાજ્યપાલ બન્યા ત્યારે સ્વાભાવિક છે કે પિયુષ દેસાઈ પણ ગૌરવિત થાય. શું કહ્યું પિયુષ દેસાઈએ એ પણ જોઈ લઈએ. એને બસ બનીને આવેલા ત્યારે એ છોકરાઓએ, આદિવાસી છોકરાઓએ પહેલીવાર શહેર શું છે એ નવસારી શહેર જોયું, એ રીતની પરિસ્થિતિમાં ત્યાં ભણે છે. અને ત્યારે એમને જ્યારે ખબર પડી કે આપ મહામહિમ તરીકેના ગવર્નર થયા છો ત્યારે એમણે એમ કહ્યું કે અમને ખૂબ આનંદ છે કે અમારા બાળકોથી માંડીને જ્યાં છેવાડાના વિસ્તારની અંદર રહેતા આદિવાસીના જે બાળકો છે એને ખરેખર આપણને એમનો લાભ મળશે, એનું માર્ગદર્શન મળશે. ત્યારે મને ખૂબ એ આનંદ થયો છે. મારે વિશેષ વાત નથી કરવી પરંતુ આપને દીર્ઘાયુ માટે, પરંતુ મારું પરમાત્માને અમે બધા વતી પ્રાર્થના પણ કરીએ, ખૂબ આપનું આયુષ્ય, આપની તંદુરસ્તી ખૂબ સારી રીતે રહે. આપ ખૂબ કાળજી પણ રાખો છો એટલે એની બીજી ચિંતા નથી, પરંતુ આપની મારફત આપના નેતૃત્વનો લાભ મધ્યપ્રદેશ અને સમગ્ર દેશની જનતાને મળશે. છેલ્લે આપણે જે એક વાત કરેલી આ એક
હસવામાં મજાકમાં કહું છું કે ભુરાભાઈ સાથે સ્કૂટરની જે વાત કરેલી કે અમે સાથે સ્કૂટરમાં સાથે ફરતા, ત્યારે આપે એમ કહ્યું કે અમે સાથે મોટરમાં ફરજો. અમે બે દિવસથી સાથે જ મોટરમાં આ કાર્યક્રમમાં સાથે ફર્યા છે. આભાર ભારત માતાજીને, ખૂબ ખૂબ આપને હૃદયપૂર્વકની શુભેચ્છા. સમગ્ર કાર્યક્રમમાં આજે નવસારીની વિવિધ સંસ્થાઓ, વિવિધ હોદ્દેદારો, નાનામાં નાના સમાજથી લઈને મોટામાં મોટા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ગામે ગામથી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. મર્યાદિત સંખ્યા હતી, આમંત્રિતોની મર્યાદા હતી, તેમ છતાંય મંગુભાઈ પ્રત્યેનો આ પ્રેમ હતો. એક એક વ્યક્તિ હજારોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા વ્યક્તિત્વે આજે મંગુભાઈને પોખ્યા છે. મંગુભાઈને પોખાયા બાદ મંગુભાઈએ જે પ્રતિભાવ આપ્યો, મંગુભાઈએ નરેન્દ્ર મોદીને જે ઉદાહરણો આપ્યા, અને પોતાની જીવનમાં એક નાના સામાન્ય કાર્યકર્તાથી આજે આ પદ સુધી કેવી રીતે પહોંચ્યા, એમની વાત જે કરી, આજે એમણે એમના દિલની વાત તેમના દિલદારો સાથે કરી હતી, ત્યારે મંગુભાઈએ જે દિલની વાત તેમના દિલદારો એટલે કે તેમને પૂછવાના સાથે કરી હતી, એ પણ જોઈએ. મંગુભાઈએ જે પ્રતિભાવ આપ્યો એ એવા હતા કે રૂવાટા ઊભા થઈ જાય. મંગુભાઈએ જીવનનો સંઘર્ષ અને જીવનના પોતાના સંસ્કારોની વાત કરી હતી, પોતાના માતા પિતાના સંસ્કારોની વાત કરી, સાથે સાથે નરેન્દ્ર મોદીની જે એમના પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો, તે કેવી રીતે રાજ્યપાલની એમની વાત શરૂ થઈ, રાજ્યપાલ માટે જ્યારે વાત થઈ ત્યારે કેવી શરૂઆત હતી, ત્યાંથી લઈને તે આજે રાજ્યપાલ બન્યા પછી તેમની શું જવાબદારી છે અને આગામી તેમને શું કામ કરવાના છે એની વાત પણ મંગુભાઈ કહી. તો મંગુભાઈનો પ્રતિભાવ જોઈ લઈએ. નવસારીનો એકદમ ગરીબ ઘરનો દીકરો આજે મહામહિમ રાજ્યપાલ બની જાય કોઈ બી કલ્પના નહીં કરે, કોઈ બી કલ્પના નહીં કરી. રાષ્ટ્રપતિજીને જ્યારે મળવા ગયો ત્યારે મને એક પછી કહી કે મંગુભાઈ આપ વિધાયક રહે, રાજ્ય કક્ષા કે મંત્રી રહે, કેબિનેટ મંત્રી. મેં કે સાહેબ આપ કેસે સબ જાનતે હો, મેરે પાસ સબ કુછ હૈ. હું નવસારીમાં જન્મ લીધો અને આટલો બધો મોટો થયો એમ કહેવાય. જશોદાનો કૃષ્ણ ભગવાન એ ગમે તેટલો મોટો ભગવાન થયો પણ એના માતા માટે તો કાનુડો જ હતો. હું નવસારી માટે તો તમારો ભાઈ છું, દીકરો છું કે મોટો ભાઈ છું. રાજ્યપાલ પછી આવે છે, ફોન ઘણા આપતા હતા ગવર્નર સાહેબ. મેં કે મંગુભાઈ છું, કેમ છો રાજ્યપાલજી? એ કઈ મંગુભાઈ મજામાં છે કે રાજ્યપાલ મને. નવસારીએ જે મને પ્રેમ આપ્યો છે એ હું વિચાર કરું અનહદ પ્રેમ આપ્યો છે, અનહદ કહું છું. 1982માં પહેલી વાર નગરપાલિકાની ચૂંટણીમાં લડેલો, આમાં કેટલાની ખબર હોય ભગવાન, તે વખતે મને ચેરમેન પણ બનાવી દીધો. પંચ્યાસીમાં લોકસભા આવી, સુરત કાઉન્ટીમાં ગઈ. અડવાણીજી હારી ગયા, વાજપેયીજી હારી ગયા એવા સમાચાર બધા અંદર મળે. જ્યારે નવસારીનું કાઉન્ટિંગ થતું હતું ત્યારે પણ એવું કે એટલી બધી બહાર બૂમાબૂમ. આપણા કાશીરામભાઈ બી હતા તે વખતે, ભાઈ કાશીરામભાઈ શું, પણ એટલું બધું આમ વાતાવરણ ગમગીન બની ગયું. હું જ્યારે મારે ઘરે આવ્યો તે વખતે બધા જુવાને બેઠેલા હતા રાત્રે મોડા 2-1 વાગે. મને કે તે વખતે એવું ચાલતું હતું કે આપણે કદાચ વિધાનસભા લડવી પડે અને નગરપાલિકાના સભ્ય હતા એટલે સ્વાભાવિક એ તરફ મારે જવાનું હતું. કેટલાકોની અપેક્ષા પણ પહેલેથી હતી એટલે બધા જુવાને ના પાડે કે હવે આપણે ચૂંટણી નથી લડવી. સીધું મારી પર બ્રેક લગાવવાનો પ્રયત્ન નથી. મેં ભાઈ જો તમે બધા મારી સાથે રહેવું તમને વિનંતી છે, કારણ કે જે પાર્ટીનું મૂળિયું પકડ્યું છે તે છોડાય નહીં એવું મને સંસ્કાર મળેલા છે.
જે થવાનું હોય તે થાય, ને કે મારે પાર્ટીનો કઈ આદેશ થશે તો મારે એ જગ્યા પર ઉભા રહેવાનું છે, એમાં બીજું કઈ સંતાને સ્થાન નહીં આવે. શરૂઆતની ચૂંટણીમાં જ મને 12,000 મત મળ્યા, 12,000 એટલે કેટલીક જગ્યાએ ડિપોઝિટ ગઈ તો મને બધા અભિનંદન આપે, મેં કે હરી ગયા પછી અભિનંદન, તો કે તમે ડિપોઝિટ બચી ગઈ એ મોટી વાત છે તમારા માટે, તો એટલે એવું વાતાવરણ હતું ત્યારે. નગરપાલિકાનું જે કામ હતું તે બરાબર મેં 5 વર્ષ નિભાવ્યું, પણ માનસિક રીતે હું એવું પછી આવ્યું કે હું રાજકારણમાં બહુ ફિટ થઈ શકું એવું નથી લાગતું મેં કે મારા મનથી, એટલે પછી મેં ના પાડી કે હવે મારે લડવું નથી. આ બધા તમે વખાણ કર્યાના સ્વભાવની બધી વાત કરીને, એ મૂળ મા બાપના સંસ્કાર છે, અને એમાં પણ હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તૈયાર થયેલો છું. એમાંથી એટલું બધું જીવનમાં પોતાને ઉપયોગી થાય એટલું બધું ભાથું મળેલું છે, એને આજે પણ હું યાદ કરું છું. અને એમના એક બે લોકોએ કહ્યું કે મંકુભાઈ જ્યારે સમાજને તમારી જરૂર છે ત્યારે તમે ના પાડો છો, આ સંઘના ગુણ છે. મેં બીજી મિનિટે કહ્યું કે હું ચોક્કસ ચૂંટણી લડીશ. આ રીતે ધીરે 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 કરીને પછી 90ની ચૂંટણી આવી. કેટલાક લોકો મારી સામે ચેલેન્જ કરતા હતા કે મંકુભાઈ આ વખતે માગો તમને ટિકિટ મળે તો જોઈએ. કેટલાક ને એવું હોય ને કે હવે એક બીજી વાત કહી દઉં કે મારા જીવનમાં ક્યારે ટિકિટ માંગવા ગયો નથી, ક્યારે મેં માંગી નથી, મને એક પણ એવી વાત કામ નથી કે મેં કોઈ નેતાઓ પાસે ટિકિટ માંગવા મેં માંગણી કરી હોય. પાર્ટીને પણ એટલો વિશ્વાસ હશે તો. અને ત્યાર પછી જે કઈ આ ઝરમર શરૂ થઈ એમાં અનેક નવસારીના પરિવારો સાથે, અનેક પરિવારો સાથે આજે પણ આ પદ પર ગયા પછી પણ અનેક એવા અસંખ્ય પરિવારો છે કે જેની સાથે હું અમુક અમુક સમયે વાત કરતો રહું છું, એના છોકરાઓને યાદ કરતા હું, નાના બાળકોને યાદ કરતો રહું છું. અત્યારે આવતા આવતા મેં ધનેશભાઈને પૂછ્યું કે દીકરી મજામાં છે, આ અંદરથી નીકળેલી વાત છે, કહેવા પૂરતી નથી. એટલે એ રીતના સંબંધો જે મેં કેળવેલા છે, એ સંબંધ જે કેળવેલા છે એનું પણ ભગવાન મને એ રૂપમાં પણ આ મદદ મને કે મારા કદાચ એમાં મને મળી હોય. દિનેશભાઈ બેઠા છો, એને ત્યાં નિધિ કરીને એક એમની વહુ છે. દિનેશભાઈ મળે ત્યારે પૂછું નિધિ કેમ છે, છે એમની વહુ. આવા અહીંયા જે બેઠા છે એમાં ભાગ્યે જ કોઈ કદાચ મારા નજરમાં નહીં હશે, ભાગ્યે જ કહું છું, બધાના ચહેરાથી ઓળખું છું. અને નવસારીના અનેક લોકોને મારા અંદર છબી એની પડેલી છે, અંદર હું ચહેરો જોઉં એટલે મને નામ યાદ આવી જાય કે આ રા છે. અને એ બી કુદરતી બક્ષિસ છે, કુદરતી મળેલી વસ્તુ છે, તેને મેં સાચવી છે. અહીંયા તાલુકાના મુકેશભાઈને બે જોયા, અહીંયા બાવાજી પણ બેઠેલા છે અમારા તાલુકાના એકમાં છે. પહેલી વાર જ્યારે હું 1990માં ચૂંટણી લડ્યો ને ત્યારે નવસારીના લોકોએ મને નવસારી શહેરની વાત કરું છું, લગભગ 12,500 જેટલા નવસારીથી મને વધારે મત મળ્યા હતા, પ્લસ મત મળ્યા હતા, અને ગામડામાં હું 6,000થી માઇનસ હતો. 1990ની વાત કરું છું, હું 6,500 મતથી પહેલેથી જીતેલો. બીજી વખત 5 વર્ષ મેં જે કામ કર્યા ને એના કારણે ગામડામાં પણ એટલું બધું મતદાન થયું કે 6,500ની ડેફિસિટી થઈ ને કાં જતી રહી એ પણ પ્લસમાં આવી. હું નવસારીમાં પહેલી ચૂંટણીમાં 6,500 મતથી જીતેલો અને છેલ્લી ચૂંટણી હું 28,000 મતથી જીતો. માણસની ધીરે ધીરે કરીને ઉપર જાય, ઘણી વાર કોષ
તમે ચૂંટણી વધારે લડો તો નીચે આવતા જાઓ. અને એ બધા કારણ જોઈ તો જે અંદર કામ કરવાની જે ધગસ મૂકેલી છે, વિશ્વાસ જે મૂકેલો છે, એનું જ પરિણામ છે. અને આટલી બધી લાંબી કારકિર્દીમાં અનેક એવા કડવા મીઠા, મીઠાને કોઈ બહુ એટલું નહીં કરે, કડવા બહુ ધ્યાન રાખે. આ થયેલું છે, આ થયેલું છે, આની હાથે આમ થયું, આની હાથે આમ થયું, એ સહન કરવાની શક્તિ પણ મને ભગવાન આપી છે. એકદમ પહાડ પર થી કોઈ મોટો પથ્થર પડે, પડતા 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 એના બરડામાં એટલું બધું લાગે, એટલું બધું દુઃખ થાય, પણ છેલ્લે ઘડાઈને નીચે આવે ત્યારે એની પૂજા જ્યારે થાય ત્યારે એને કેટલું લાગ્યું, પછી એનો આકાર બનતો ગયો છે. એ રીતના મને અનેક સંઘર્ષોમાંથી દુઃખ તો થયેલું, પણ તે વખતે જ એક બીજો અવાજ આવે કે ભાઈ તારા નસીબમાં સારું પણ છે. એટલે કોઈ બી બાબતમાં દુઃખ લગાવવાની જરૂર જ નથી, સમય આવે બધું તમને મળી જવાનું છે. હું ઘણી વાર કહું કે કોઈ માણસ આત્માથી લઈ જાય છે, આમાંથી નથી લઈ જતો. એમાં તો જે છે તે તમને મળવાનું છે, મળવાનું છે ને મળવાનું છે, પણ તમને ધીરજ હોવી જોઈએ. પોલિટિકલ પાર્ટીના અનેક એવા પ્રસંગો ઊભા થતા હોય તે વખતે કદાચ તમને એમ લાગે કે મને અન્યાય કરી નાખ્યો, મને આમ થઈ ગયો, પણ જે બેઠેલા છે જેને પસંદગી કરવાની તેની પાસે તો 5 નામ છે, પણ તેમાંથી એક જણને એ કરવાના છે તો કોને કરે, 4ને તો થવાનું કે. પણ ધીરજ રહેવી જોઈએ. તમે ધીરજ ગુમાવી દીધી તો વાત પૂરી થઈ જાય. અને એક એવા દુઃખદ પ્રસંગ હશે, પણ ત્યારે તમને કહેવાય ને બીજો તરત સૂર મળ્યો કે ધીરજ રાખો ભાઈ, આવું ચાલવાનું છે, બધું જ કંઈ સારું થઈ જવાનું છે, એવું છે. એમ કરીને ધીરે ધીરે જ્યારે હું કંઈ નહીં રહ્યો, મેં અહીંયા ખુલ્લા મનથી હું વાત કરું છું, એટલા માટે કહું છેલ્લી ચૂંટણી મેં 1.5 વર્ષ પહેલાં નક્કી કરી લીધેલું કે આ વખતે ચૂંટણી હવે લડવી નથી, કારણ કે 75 વર્ષ થવાના હતા. નાનાજી દેશમુખજીની અહીંયા વાત થઈ, ગોમડા વિસ્તાર એમને જે તે વખતના એક વારના રાજ્યસભાના સભ્ય, એમણે તે વખતે એવું કહ્યું કે માણસે 60 વર્ષ પછી નિવૃત્તિ લઈ લેવી જોઈએ રાજકારણમાં અને સામાજિક જીવનમાં પડવું જોઈએ. અમે 75 વર્ષના થઈ ગયેલા, વજુભાઈ, આનંદની બેન, નરોત્તમભાઈ, નારાયણભાઈ ઉંઝાવાલા, મેં જ્યારે સામેથી ના પાડી ત્યારે નરોત્તમભાઈ અને નારાયણભાઈ ઉંઝાવાલા કે હું કામ ના પાડી તમે, મેં કે ભાઈ તમારે જે કંઈ કરવું હોય તો કરો ને, મારે મારા પર હું કામ તમે ફોર્સ કરો. મને એમ લાગ્યું કે હવે મારે આરામ કરવો છે, નિવૃત્તિ લેવી છે, બીજાને આગળ જવા દો, હવે ત્યાં સુધી આપણે છૂટકી રહેવા. આટલું મનથી પહેલેથી સમજણ હતી અને એ સમજણના કારણે મને દુઃખ નથી થયું. બાકી કોઈને એકદમ છોડવાનું મન એકદમ ઇઝી નથી હોતું. એટલું મેં જોયા છે એવા કઈ કેટલા જે લોકોને પદપથી ઉતરી ગયા પછી એના શરીર પર કેટલી અસર થાય છે. ભૂરાભાઈ મને કહેતા હતા પહેલા કરતા તબિયત સારી છે, બાકી હવે આ માથા પરથી બધું ગયું ને એટલે ચિંતા ઓછી થઈ છે એટલે. પણ તો પણ કોઈ પણ સરકારનો કાર્યક્રમ આવે, કોઈ પણ પાર્ટીનો કાર્યક્રમ આવે, મારા મનમાં એમ કે જવું જોઈએ. જે પાર્ટી આટલું બધું આપણને આપ્યું છે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પાર્ટી માટે જે કંઈ મારી જવાબદારી હશે એ મારે નિભાવવાની છે. મારી ફરજમાં આવે છે, હું કંઈ ઉપકાર નથી કરતો. પાર્ટીએ મને આટલું બધું આપ્યું પછી મારે જે પાર્ટી માટે ઉપયોગી થવાનું છે તે મારે કરવું જોઈએ. વાત કરવાની ખૂબ બધી વાતો છે, તમે અનેક પ્રસંગોમાં આપણે મળ્યા છે ત્યારે વાત પણ કરી છે, પણ ખૂબ મોટો જે નિર્ણય છે એ નિર્ણય પર તમે એમ કહો તો મારા જેટલા જેટલા સંબંધો છે, નવસારીની વાત ભૂલી જાઓ, દક્ષિણ ગુજરાતની વાત ભૂલી જાઓ, સૌરાષ્ટ્રની પણ હું વાત કરું છું, કચ્છ સુધીની વાત કરું છું, મારી પર જે ફોન આવ્યા છે
મને એમ થયું કે આટલા બધા મારા ચાહકો છે, આટલા બધા મારે દિલથી માને છે, તમે કલ્પના નહીં કરી શકો. બે દિવસ જે મારે ત્યાં આવ્યા હશે તે જોયું હશે. નજીક નજીકના માણસોને પણ મારથી કદાચ નહીં બોલાવાયું, એને કંઈ આગતા સ્વાગતા નહીં કરી હશે, એવા પણ પ્રસંગો બન્યા હશે. તો મને એમ થયું કે એટલો અને દિલમાં મારા માટેની લાગણી પડી છે અને એટલા માટે તમે મને મળવા. એવા અનેક ફોનો મારી પાસે આવ્યા અને મેં અનેકને કહ્યું પાર્ટી કદર કરે છે. અમેરિકાના દીપક સરદારનો કદાચ તમે કેટલા ઓળખતો હશો, અહીંયા હશે જે આપણા બારડોલી કે નવસારીના બધા લોકો જે મોટેલ ધરાવે છે, મોટેલના પ્રેસિડેન્ટ છે દીપક સરદાર કરીને. એનો ફોન તરત મને 3-4 કલાક પછી આવ્યો કે મંગુભાઈ મેં મોદી સાહેબ માટે એક લેખ લખ્યો છે કે મોદીજીની કેવી બાજ નજર છે કે ગામડામાં પડેલો એક નાનો મંગુભાઈને એમણે પકડી લીધો છે અને રાજ્યપાલ બનાવી દીધો. અને કેમ કે મારા પર ફોન એવા આવ્યા છે કે તમારા તો મંગુભાઈ રાજ્યપાલ બની ગયા. આ ભૂલ જે કંઈ પાર્ટી આપેલી જવાબદારી અને એનાથી કામ કરતા ગયા કરતા ગયા અને એમાંથી જે સુવાસ મળતી ગઈ અને એ સુવાસની ખાતર જે મારા મનમાં જે કંઈ પડેલી ભાવના છે, ભાવનાથી હું કામ કરતો ગયો કામ કરતો ગયો અને એની સુવાસ છે આ અહીંયા જે ફેલાઈ છે અને તમે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. એ કાર્ય કરવાની જે સુવાસ છે, એ સુવાસ જે ફેલાયેલા તેના એક પ્રતીક તરીકે તમે અહીંયા આવ્યા છો. નરેન્દ્રભાઈ સાહેબને મળવા ગયો ત્યારે મને કે મંગુભાઈ તમારામાં પડેલી જે કંઈ શક્તિઓ છે એ શક્તિઓને બરાબર મેં પારખી છે, તમને મોટી જવાબદારી આપી છે, મધ્યપ્રદેશમાં ખૂબ કામ કરવાની જરૂરિયાત પણ છે અને એટલા માટે તમને મેં પસંદ કર્યા છે. મેં કે સાહેબ તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ 100% હું સફળ થવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું. આ શબ્દો મારા આટલે દિવસે ફોન આવ્યો સવારમાં એકદમ ઓચિંતો મોદી સાહેબનો. મંગુભાઈ શું કરો છો? મેં કે સાહેબ કંઈ નહીં. મને કહી કે એક તમારા માટે વિચાર કરો છો. મેં કે સાહેબ જે આદેશ હશે તે માન્ય છે. મને કે તમારું ગવર્નર તરીકે અમે વિચારીએ છીએ પાર્ટીમાં ચર્ચા કરીને, પણ અત્યારે તમે કોઈને કહેતા નહીં. હવે ઘરમાં વાત સાંભળી છે એટલે આતુરતાથી પૂછે તો ખરે ભાઈ શું છે, હું છે હું છે, કંઈ નથી. મને કે એવું થોડું મેં સાંભળ્યું છે ને, બાકી જે સાંભળ્યું તે હવે તારે બીજા કોઈને કહેવાનું નથી. આટલું તો રા બીજે દિવસે રાષ્ટ્રપતિજી કોવિંદજીનો ફોન આવ્યો સીધો. કેસો મંગુભાઈ એકદમ લાઈટ થઈ ગઈ કે હવે આનું નામ ઓર્ડર. મંદિરની પાસે જ બેઠેલો હતો અને ત્યાં જ ફોન આવ્યો સીધા. પહેલે તો ભગવાનને નમન કરી દીધા અમે બંને જણે અને કહ્યું કે જે કંઈ જવાબદારી અમને મળી છે, તમે અહીંયા બેઠા છો, તમારી પણ જવાબદારી છે કે હું બરાબર નિભાવી શકું એવી મને શક્તિ આપો. નરેન્દ્રભાઈ સોંપેલી આ જવાબદારી, પ્રાઇમ મિનિસ્ટરે સોંપેલી જવાબદારી હવે કેટલીક આ રાજ્યપાલ પદ છે ને ખૂબ ગરિમાનું પદ છે, ખૂબ ગરિમાનું. અને ગરિમાને સાચવવા માટે પ્રોટોકોલ એવો શબ્દ વપરાય છે. એટલા બધા પ્રોટોકોલ પાડવા પડે છે એટલે કેટલીક વાત ખુલ્લા દિલે જે કહેવાની હોય હવે એકદમ અમે કંઈ નહીં હતી. પણ આજે ગુજરાતનો વડનગરનો વીરલો નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે ને એમાંથી જે પ્રેરણા મળી છે ને એ ક્યારેય તમને બેસવા નહીં દેજો. બરાબર તમે એને રીત પ્રમાણે ચાલવા માગો ને તો તમને એમ થાય કે આપણા પર જે 5 વર્ષની જવાબદારી સોંપેલી છે
એકે એક માણસની જે કઈ દરિદ્ર અવસ્થાના લોકો છે, જે કઈ એનો વિકાસ કરવાનો છે, એમાં તમે કાર્યરત બરાબર રહો તો તમારું એમ લાગે કે આ તમને જે કઈ પદ ફાળવું છે એ બરાબર છે. સબકા સાથ સબકા વિકાસ, અને હવે આવ્યું સબકા વિશ્વાસ. મને બહુ વખત થી આ રાજકારણમાં હું છું, 40 વર્ષ હું રહ્યો છું રાજકારણમાં. મને આજ સુધી જે એકદમ નીચલા સ્તરનો જે વિચાર થતો હતો એ કોણે કર્યો? કોઈની ટીકામાં પણ નથી, પણ નાના નાના ગામડાઓનો વિકાસ કરવો, નાના નાના માણસોને એ સુખીથી જીવન જીવે, જે મહાત્મા ગાંધીજીની જે કલ્પના હતી એ રીતનો આખો દેશ આપણો બને, એના માટે જે પ્રાઇમ મિનિસ્ટરે જે કામ કર્યું છે એના અનેક દ્રષ્ટાંતો, અનેક દ્રષ્ટાંતો આપણી સામે છે. દુનિયા ઝુકતી હૈ મગર ઝુકાને વાલા ચાહીએ. આજે આખા વર્લ્ડમાં જો કેવા નેતા આપણા ઉભરી આવ્યા છે, ત્યારે તમે એમ કહો ને નવસારીનો મંગુભાઈ છે એટલે ગૌરવ આપણને થાય છે, તમે બધો જશ લો છો, એવો જશ આપણે પણ દુનિયાભરમાં જ્યાં ફરીએ છીએ ત્યાં આપણને લાગે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે તેના કારણે આજે આપણે ઉજળા દેખાઈએ છીએ. કંઈ કેટલા પહેલાં જતા કે દિલ્હી જાય કે બીજી બાજુ જાય તો એમ કે રિક્ષાવાળો નરેન્દ્ર મોદીનું કામ સાંભળ્યું કે ગુજરાત કે હો નરેન્દ્ર મોદી કે આદમી હો નહીં આપણે પાસ પૈસા નહીં લેંગે, એવા કઈ કેટલા દાખલા આપણે જોયા છે. એ વ્યક્તિએ જે આખું જીવન દેશ માટે જે આપી દીધેલું છે એનો ખૂબ એવા પ્રસંગો મારી પાસે છે, ખૂબ પ્રસંગો, અને એવા વાગોડતા વાગડતા એમાંથી જ પ્રેરણા મળતી જતી હોય છે કે સમાજનું કામ કરો ઓટોમેટિક તમારું ભાગ્ય પણ એમાંથી જ નીકળવાનું છે. પુરુષાર્થ વગર પ્રલંબન નથી એમ કહેવાય છે. સુરતનો દાખલો મારે કહેવો છે, લગભગ 2007માં રેલ આવેલી, ત્યારે હું સુરતનો પ્રભારી હતો, અહીંયા ચિમનાજી બેઠેલા છે. પ્રભારી હતો એટલે રાત્રે આગલી રાતે અમે નવસારીથી થોડા લોકો ગયેલા, કારણ કે પ્રભારી નાતે જવું પડે કે શું સ્થિતિ છે. ત્યાં ગયા પછી આગળ જવાય નહીં એટલે પછી સર્કિટ આઉટ બાજુ ગયા, અને ત્યાંથી સામે સ્વામિનારાયણના મંદિર હતું તેના તરફ ગયા તો સામે તો જવાય જ નહીં, એટલે પાછા ફરતા સર્કિટ આશ્રમમાં નરોત્તમભાઈ મળ્યા. મને કહે મંગુભાઈ આવી પરિસ્થિતિ છે તમે રોકાઈ જાઓ. મેં કે રોકાવા જ નહીં, કારણ કે અહીંયા રોકાવા જાઓ તો પાણી વધારે જો આવશે તો મારાથી પણ નીકળશે નહીં, અને હું જે કંઈ મદદરૂપ થવા માટેની મારી લાગણી છે તે બાજુ પર રહી જશે. પાણી વધ્યા લગભગ 3-4 દિવસ રહ્યા. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી આપણા નવસારીથી 2-3 ટ્રક બધું સામાન લઈ જતી હતી, ત્યાં એરોડ્રોમ પર આપણી ટ્રકને ખાલી જ નહીં કરે કે જેથી ખાલી થાય તો બીજું અહીંયાથી ભરીને લઈ જવાય. તો નવસારીના લોકોનો ફોન આવ્યો કે મંગુભાઈ જુઓ ને આપણી ટ્રક ખાલી નથી થતી અને અહીંયા બધું મટીરિયલ પોલ્યુશન સાંજ સુધી પહોંચાડવું છે. હું ગયો ત્યાં, અધિકારીઓ જાણતા હતા કે મોદીજી આવે છે, તો મને તરત પેલા પ્રભારી તરીકે કહ્યું કે સાહેબ અભી મોદીજી આને વાલે હે. સ્વાભાવિક હું થોભી ગયો ત્યાં. આજના પ્રાઇમ મિનિસ્ટર તો ઉતરા અને તરત ગયા, ના ફ્રેશ થઈને 2-3 મિનિટમાં આવી ગયા, ને સામે લેલેન ગાડી પડેલી હતી. એ લેલેન ગાડીમાં એકદમ ચડી ગયા ને ડ્રાઈવરની બાજુમાં બેસી ગયા. કોઈ ગુજરાતનો મુખ્યમંત્રી લેલેનના ડ્રાઈવરની બાજુમાં બેસી જાય એ તમે કલ્પના નહીં કરી શકો, પણ પાણીમાં જવું હતું એટલે લેલેન ગાડી ઉપર આવે એટલે પાણીમાં બી જઈ શકે એ રીતે એમણે તરત મને કહ્યું નીચેથી કે અને ઉપરથી કે મંગુભાઈ આવી જાઓ. અને તે વખતે વસુદેવ વત્સલા કરીને કલેક્ટર હતા, એ બેન બી જેમ તેમ કરીને ઉપર ચડ્યા. પાણીમાં ટ્રક જતી જઈ વરાછા રોડ પર ગયા એટલે એક ડિવાઈડર સાથે ઠોકાઈને પાણી નીચે હોય ને તરતા નહીં આવડતું તો શું થાય. આખું ફરીને ગયા, ચૌટા પુલથી ચોક બજારનો રસ્તો એકદમ લો છે, ત્યાં ટ્રક મૂકી દીધી અને નાની નાવ હતી તેમાં 3-4 લોકો પહેલેથી બેઠેલા જ હતા. સીધા મોદીજી ગયા
અને પ્રભારી તરીકે તો પાછળ જવું જ પડે, પણ પાણીમાં 14 ફૂટ પાણીમાં ગયા, 14 ફૂટ જરા કામ થાય તો શું થાય? ગુજરાતનો મુખ્યમંત્રી પાણીમાં એક જ એપાર્ટમેન્ટ એક ઘરને નજીક જઈને પૂછે, કેમ છો, કઈ મુશ્કેલી તો નથી? અરે લોકો જે ચિચિયારી પાડીને કે આવો મુખ્યમંત્રી, આટલા પાણીમાં આપણને મળવા આવે, આપણી ખબર અંતર પૂછવા આવે? કોઈ મુખ્યમંત્રીનો જીવ કંઈક તમે જો કેટલો સસ્તો જીવ, પણ પ્રજા માટે નક્કી થયેલા છે ને આપણે, પ્રજાએ આપણને જવાબદારી આપી છે, અને આવા સમયે જો ગાંધીનગર બેસી રહીએ તેનો અર્થ હું. તો નવસારીના બીઆર ફાર્મ ખાતે આજે મંગુભાઈનો સન્માન સમારંભ કાર્યક્રમ ચાલી રહ્યો છે. એ કાર્યક્રમમાં હજુ અવિરત રીતે લોકો મંગુભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે. લાંબી કતારો લાગી છે અને આ કતારો છે પોતાનાને પોખવાની, પોતાની ભાવના વ્યક્ત કરવાની. પોતાનામાં રહેલા એક વ્યક્તિ, આજે જ્યારે પોતાની સાથે રહેલો વ્યક્તિ જ્યારે આ મોટા પદ પર ગયો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે ઉત્સાહ હોય, જે ઉનેન આનંદ હોય, એ આનંદ અહીંયા પોખવા દેખાઈ રહ્યો છે. લોકો, નાના નાના માણસો પોતાના દિલથી મંગુભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છે અને મંગુભાઈને સન્માનિત કર્યા છે. સાઈનો સામાન્ય માણસ પણ ગૌરવિત થાય કે અમારામાંનો એક છે, આ અમારો ભાઈ છે, અને એ ભાઈની અનુભૂતિ અહીંયા દેખાઈ રહી છે. ત્યારે આ જે સમગ્ર સન્માન કાર્યક્રમ હતો તે માત્ર મંગુભાઈનો નહીં પરંતુ એક સામાન્ય વ્યક્તિનું સન્માન હતું, એક વિશિષ્ટ વ્યક્તિનું સન્માન હતું. પોતાનામાં રહેલા અને પોતાની સાથે રહેલા એક મોટા ભાઈનું સન્માન હતું અને આ મોટા ભાઈને પૂકીએ છીએ. આશા રાખીએ મંગુભાઈ તંદુરસ્ત રહે અને જે જીવનમાં અત્યાર સુધી કામો કર્યા છે એના કરતાં વધુ સારી રીતે આ હોદ્દા પર કામો કરતા રહે. મહામહિમ મંગુભાઈ પટેલના સન્માન સમારોહ બાદ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી એવા રમણ પાટકરે શું કહ્યું તે પણ જોઈ લઈએ. આપણા ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું એક રત્ન, મધ્યપ્રદેશની અંદર એક રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળવા માટે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે જવાબદારી એમને સોંપી છે અને એના માટે આ ગુજરાતના જે 52 તાલુકા ટ્રાઇબલ છે એ ટ્રાઇબલની અંદર 98 લાખની વસ્તી છે એનો ગર્વ ખૂબ જ વધી જાય છે. સાથે સાથે નગરપાલિકાથી માંડી અને એક ગણપતિ મંડળના પ્રમુખથી માંડી વખતો વખત વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કેબિનેટ કક્ષાનું નિગમના ચેરમેન તરીકે તથા બોર્ડની અંદર એક સંકલન કરીને સારામાં સારું કામ કરીને અત્યાર સુધી રાજનીતિની અંદર કુશળતાપૂર્વક એમણે જે સમય પસાર કર્યો એને ભાગરૂપે એટલે કે કદરરૂપે કેન્દ્ર સરકારે માન્ય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તથા અમિતભાઈ શાહ એમણે જે કદર કરીને રાજ્યપાલ તરીકે ગૌરવંતુ સ્થાન આપ્યું છે તે બદલ આજે આ કાર્યક્રમ સન્માન અહીંયા નવસારી નગરપાલિકા વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. એમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા પાર્ટીના પ્રમુખ તથા અમારા સાથી ધારાસભ્યો નરેશભાઈ, પિયુષભાઈ અને માજી ધારાસભ્યો, વિવિધ સંસ્થાના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. શાંતિમય રીતે આ કાર્યક્રમ પૂરો થયો છે અને હું આશા રાખું છું કે આ પ્રકારે સન્માન ખરેખર આજે જીવનની અંદર એમને મળ્યું છે એ ખરેખર કદરૂપ સમાજે કર્યું છે. આભાર. તો જોતા રહો નવસારી લાઈવ, આવી જ વાત તમારા સુધી પહોંચાતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.